છેલ્લા કેટલાક દિવસથી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગરમી તેનો સીતમ વર્ષાવી રહી છે. આ ગરમીના લીધે લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. તાપમાનનો પારો તો હજુ 45 સુધી માંડ પહોંચ્યો છે અને લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે. પરંતુ આજે અમે તમને એવા સ્થળોથી પરિચિત કરાવશું કે ત્યાં જે ગરમી પડે છે તેની સામે આપણા જિલ્લામાં ગરમી કશું જ ના કહેવાય. આટલી ખતરનાક અને જીવલેણ ગરમી વચ્ચે અહીંના કેટલાક સ્થળો પર માનવ જીવન વસવાટ કરે છે અને ત્યાંની પરિસ્થિતિ અનુકૂળ બનીને જીવન ગુજારી રહ્યા છે. તો જુઓ આજે બીકી ન્યૂઝ ચેનલ પર વિશ્વના ટોપ 5 ગરમ સ્થળો. ઉનાળાની ગરમી અત્યારે સૌ કોઈને ઝુલસાવી રહી છે. અત્યારે આપણા બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જતો રહ્યો છે અને તેના લીધે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. પણ અમે તમને એવા સ્થળો બતાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં મહત્તમ તાપમાન અહીંના તાપમાન કરતાં ખૂબ જ વધારે રહે છે. તમે કલ્પના પણ નહીં કરી શકો કે સૂરજનો અહીં કેટલો કહેર છે. ચાલો જોઈએ દુનિયાના એવા 5 સ્થળો કે જેને વર્લ્ડ એક્સ્ટ્રીમ હોટેસ્ટ પ્લેસ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વના 5મા સૌથી ગરમ સ્થળ તરીકે તરપન નામના શહેરનો નંબર આવે છે. વિશ્વની સૌથી વધુ આબાદી ધરાવતા ચાઇનામાં આવેલું છે તરપન શહેર. માટાનું જિયાંગ નામના પર્વતની તળેટીમાં આવેલું તરપન વિશ્વમાં 3જા નંબરની સૌથી વિશાળ ખુલ્લી જગ્યા ધરાવે છે અને તેનો ભૌગોલિક વિસ્તાર સી લેવલથી પણ નીચે આવેલો છે. તરપનની વાત કરવામાં આવે તો આ નગરની આસપાસ માત્ર ને માત્ર રણ પ્રદેશ આવેલો છે. આ વિસ્તારની ગરમીની વાત કરવામાં આવે તો અહીંનું એવરેજ તાપમાન 48.1 ડિગ્રી રહે છે અને આ નગરને ચીનના સૌથી ગરમ નગર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ભારતની વાત કરીએ તો ભારતના રાજસ્થાનમાં આવેલા ચુરુ અને શ્રીગંગાનગરમાં ઘણીવાર તાપમાનનો પારો 50 ડિગ્રીને પાર પણ જતો રહે છે. હવે વાત કરીએ વિશ્વના 4થા સૌથી વધુ ગરમ સ્થળની તો એ છે અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલું ડેથ વેલી. જી હા, ડેથ વેલી. આ સ્થળનો ગુજરાતી મતલબ મોતની ખીણ થાય છે અને ખરેખર આ વિસ્તાર મોતની જ ખીણ છે. આ સ્થળનું નામ ડેથ વેલી પડવાનું કારણ પણ અહીંનું તાપમાન છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા ડેથ વેલીમાં ઉનાળા દરમિયાન તાપમાનનો પારો 57 ડિગ્રી જેટલો ઊંચો જતો રહે છે. વિશ્વના 3જા સૌથી ગરમ સ્થળ તરીકે લિબિયાના અલ અઝઝિયાની ગણના થાય છે. અલ અઝઝિયામાં ગરમીનો પારો 57.8 ડિગ્રી નોંધાયો છે. આટલા તાપમાનમાં જીવન જીવવું સરળ તો નથી જ, કારણ કે 57 ડિગ્રી તાપમાનમાં લોકો હાઇપોથર્મિયાનો શિકાર થઈ જાય છે અને તેમનું મોત થઈ જાય છે. અહીં જો શરીરના તાપમાનને જાળવવામાં ના આવે તો શરીરનું તાપમાન પણ ખૂબ જ ઝડપથી વધવા લાગે છે. અહીં રહેતા લોકો શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ભારે જહેમત ઉઠાવતા હોય છે. એમ કહેવામાં આવે તો ખોટું નથી કે અહીં લોકોને જીવવા માટે પણ જંગ લડવી પડતી હોય છે.
તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર જતા જ લોકોની હાલત કફોડી થવા લાગે છે. ત્યારે આપણે વિશ્વના 5 ગરમ સ્થળોની વાત કરીએ છીએ, જેમાં ત્રીજા, ચોથા અને પાંચમા નંબરના સ્થળો પર તાપમાનનો પારો 50 ડિગ્રી ઉપર છે. પરંતુ અમે તમને હવે બતાવી રહ્યા છીએ વિશ્વના સૌથી ગરમ સ્થળોમાં બીજો નંબર ધરાવતું સ્થળ. જી હા, આ સ્થળ છે ઓસ્ટ્રેલિયામાં આવેલું ક્વીન્સલેન્ડ. ક્વીન્સલેન્ડમાં તાપમાનનો પારો 50 ડિગ્રી નહીં, 60 ડિગ્રી પણ નહીં, 65 ડિગ્રી પણ નહીં, પરંતુ અહીં તાપમાનનો પારો 69.3 ડિગ્રી સુધી ગયેલો છે. 2003ની સાલમાં આ સ્થળ પર તાપમાનનો પારો 69.3 ડિગ્રી નોંધાયો હતો. આ સ્થળે પાણી થોડી જ મિનિટોમાં વરાળ બનીને ઉડી જાય છે. આ સ્થળ પર માણસને હાઇપોથર્મિયા થવાનો બિલકુલ ખતરો નથી, કારણ કે આટલી ગરમીમાં માણસ માટે જીવવું જ અશક્ય છે. ક્વીન્સલેન્ડમાં પડતી ગરમીએ તેને વિશ્વના સૌથી ગરમ સ્થળોમાં બીજા નંબરનું સ્થાન અપાવ્યું છે. અત્યાર સુધીમાં આપણે જે સ્થળો જોયા તે સ્થળો વિશ્વના સૌથી ગરમ સ્થળો છે, કે જ્યાં જીવન જીવવું મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકિન છે. પરંતુ હવે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ દુનિયાનું સૌથી ગરમ સ્થળ, જેનું મહત્તમ તાપમાન સાંભળીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો. જી હા, આ છે ઈરાનમાં આવેલું દસ્તે લતનું રણ. દસ્તે લત એક રણ પ્રદેશ છે અને તે ઈરાનમાં આવેલો છે. આ સ્થળને ધરતી પરનું સૌથી ગરમ સ્થળ માનવામાં આવે છે. ફોર્બ્સની યાદીમાં પણ આ સ્થળ દુનિયાનું સૌથી ગરમ સ્થળ છે. દસ્તનું તાપમાન સાંભળીને કદાચ તમારા રૂવાડા ઉભા થઈ જશે. 2005માં દસ્તે લતનું મહત્તમ તાપમાન 71 ડિગ્રી નોંધાયું હતું. આટલા ઊંચા તાપમાનમાં માણસ તો ઠીક, પરંતુ વૃક્ષો પણ જોવા મળતા નથી. આ સ્થળ ઈરાનમાં આવેલું છે. પશ્ચિમ આફ્રિકા અને પૂર્વ એશિયાની વચ્ચે આવેલા દસ્તે લતમાં નમકનું રણ આવેલું છે. આ વિસ્તાર પર પડતી ગરમી સજીવો માટે હાનિકારક નહીં પરંતુ જીવલેણ કહેવાય છે, અને એટલા જ માટે આ વિસ્તારો વર્ષોથી એકદમ નિર્જન પડ્યા છે. મિત્રો, દુનિયાના આ 5 સૌથી વધારે ગરમ સ્થળોની ગરમીની કલ્પના કરવાથી પણ ધ્રુજારી છૂટી જાય છે. બનાસકાંઠા, ગુજરાત કે ભારતમાં પડતી ગરમી વિશ્વના આ સૌથી વધુ ગરમ સ્થળોની તુલનામાં કંઈ જ નથી. જો 45 ડિગ્રી તાપમાનમાં આપણી હાલત આટલી ખરાબ થઈ જાય છે તો વિશ્વના આ સૌથી વધુ ગરમ પ્રદેશોની હાલત કેવી હશે તેની તો કલ્પના જ કરવી નહીં. અને તેના જ માટે કેટલાક દેશોમાં આ સ્થળો પર જવા માટે પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે.